ઓફ વડોદરા. ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નદી નાળા છલકાયા છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય ધોરીમાર્ગ પણ બંધ થયો હતો. ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરની શાસ્ત્રીનગર, રાજેશ્વરી સોસાયટી અને જ્યોતિનગર ગોકુલધામ સોસાયટી સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા હતા. સોસાયટીના મકાનોમાં વૃદ્ધ અને બાળકો સહિત ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાજપારડીના 150 જેટલા મકાનોમાં પાણી ફરી વળતા લોકો ઘરમાં ફસાયેલા છે. ઘરોમાં ફસાયેલા લોકોની મદદ માટે રાજપારડી ગ્રામ પંચાયતના સભ્યો અને તલાટી સહિત પોલીસની ટીમ સ્થાનિક લોકો દોડી આવી હતી અને લોકોની મદદમાં જોતરાયા હતા. ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન કોતરડીમાં ધસમસતું વરસાદી પાણી વહે છે અને આ કોતરડીના પાણીના નિકાલ માટે નાળું નાનું હોય, જેના પગલે સોસાયટીના નાગરિકોને દર ચોમાસામાં લાખોનું નુકસાન વેઠવાનો વારો આવે છે. આ વખતે પણ સોસાયટીના નાગરિકોની અસંખ્ય બાઇક વાહનોનો વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો, જેને કારણે એન્જિન સહિતના સ્પેર પાર્ટ્સ બેકાર બનતા લોકોને નુકસાન વેઠવાનો વારો આવતા તંત્ર દ્વારા કોતરડીના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે. જે લોકો રાજપારડીની સોસાયટીમાં ફસાયેલા હતા તે લોકોને પોલીસના જવાનો, રાજપારડી પંચાલની ટીમ તેમજ સ્થાનિક યુવાન દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ના જ્વારા